चतुर्यमेत विदुषं भरन् वक्रयमेत विदुषं भरन् बालकोटिर विभूत नमो यानुनाहर भुजानुमणि अष्टदशं मद्भूत तो या देवी सर्वभूतेषु मा सोनुवायु रूपेण संस्थितं नमस्तस्ये नमस्तस्ये मणि नमस्तस्ये नमो नमः तो ते कर लय अनजालयो मा माडयारत आंगडयो મેલિશ માહવ માવડે મારે પાપાય પાગલયો તો નમોયા દીય ના દી તુહી કા ભવાની તુહી જોગ માયા તુહી બાક બાની એ તુહી ધરની આકાશ વિભૂપ સારે તુહી મોહ માયા વિશે સુર ધારે ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ગુપતિ ન સતી કરંતી કિલોલે એ ભુજાલમ વિશાલમ યુજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની ઉદાનમ યપાનમ ન સેહી ન સેહી ન માતા ન તાતા ન ભ્રાતા સ્નેહી એવી દેહાન દેહાન રૂપાન રેખી ન માયાન કાયાન છાયા વિશેખી નવો ડાન પ્રોડ નુમુગદાન બાલી વિરોધા નિરોધા કરોધા કૃપાલે એ શિખર પે ફુવારો યો સ્વરૂપ તોરો યો જો નિશ પાવે કતે ફન તો મડડાય પ્રગતિ માત સોનલ ચારણો સમજાવવા એ યુગી ગયા દેવડય માળા ફરીથી પ્રગટાવવા કેવી માં કે મોડ કુડ શિર મોડ સમરણ અને નો ધારી તારણ નાવડે એવી આયુ સોનલ માત અંબા શક્તિ રૂપે ચારણી માં શક્તિ રૂપે ચારણી એવી વાગડ ની આ ધીંગી ધરા કે જ્યાં નેક ટેક અને સમર્પણ ની અને જ્યાં પાણે પાણે વાત સંત સુરા અને પીરો નિપજાવતી અમારી ધરતી નહીં અમીરા એવી કચ્છની આ ધીંગી ધરા અહીંથી ખારોડા ગામ મધ્યે જેમ ભજનના જેને કલાકાર ન કહેવાય પણ આરાધક કહેવાય સાહેબ એને કલાકાર ન કહી શકીએ આપણે એવા અહીંથી ભજનો રજૂ કર્યા અને વાત કરી કે પીરોનો પીર વડો પીર સાહેબ પીરોની પદવી તો બધાને મળે સાહેબ પણ વડો પીર અને એમાં
એક ખાલી ખારોડા ગામ નહી, વાગડ નહી, કચ્છ નહી, ગુજરાત નહી, આ ભારત દેશ નહી, પણ રામા પીરને માનવા વાળો અઢારે વર્ણનો, અઢારે આલમનો કોઈ પણ વ્યક્તિ હોય સાહેબ, ભારતમાં નહીં પણ કદાચ વિદેશની ધરતીમાં બેઠો હોય અને એને જ્યારે તકલીફ પડે, એનું મનનું જ્યારે થડક ઉથડક થવા માંડી જાય, ભારતનો વ્યક્તિ હોય અને વિદેશમાં બેઠો હોય, તકલીફ પડે અને એને આફત આવે અને એમ થાય કે હવે અહીંયા મારું કોણ, વિદેશમાં બેઠો છું અહીંયા મારું કોણ, અને ત્યારે સાહેબ એક બીજ નહીં પણ 12 બીજના ધણીને આંખ બંધ કરીને એટલું કહે કે એ રામા રણુ જાના ધણી આવજે સામા, સાહેબ વિદેશમાં બેઠો બેઠો આંખ બંધ કરે અને આંખ ખુલે ને ત્યારે જો ઘોડાવાળો નેજાવાળો સામે દેખાય નહીં તો તો મારો રામો પીર ને કહેવાય, ભલા માણા એના સાનિધ્યમાં હું તમે આનંદ કરવા માટે થઈને મળ્યા છીએ. ધજા દીઠે ધડી સાંભળે અને દેવડ દીઠે દુઃખ જાય, એના ખાલી દેવડના દર્શન થઈ જાય ને તોય મારણ તમારો દુઃખ વયો જાય સાહેબ. અને એવા જ અહીંથી ભજનોની શરૂઆત કરી, સુંદર મજાનો સંચાલન ભાઈ દેવરાજભાઈ ગઢવી કરી રહ્યા છે, મારા પરમ સ્નેહી છે, આદરણીય છે, અને ભજનોની અહીંથી લહેર કરાવી સાહેબ. હું કોઈ અતિશયોક્તિની વાત નથી કરતો, મારે ઘણી બધી લોક સાહિત્યની સારી સારી વાતો કરવી છે, કારણ કે વાગડનો આ પ્રદેશ અહીંયાથી પાકિસ્તાન બાજુમાં જ છે. હા દેવનભાઈ, હા એટલે આજે ત્યાં ખબર પડવી જોઈએ કે આજે સોઢા પરમારો ને બધા ભેગા મળીને આજે રામદેવ પીરના સાનિધ્યમાં મળ્યા છે ભલામણા. એટલે આ અહીંયા ઊભા છે બધાને મિત્રોને વિનંતી કરું છું, મોજ કરાવીશ, મારો જન્મ ખૂબ નાનપણમાં થયો છે વાલા, આ બાજુ ઊભા છે કદાચ આવી જાઓ આગળ મજા આવશે તમને પણ. એટલે વાત ઈ કરતો હતો સાહેબ, અહીંથી એવા ભજનો રજૂ કર્યા. માત્ર કલાકાર એટલા માટે નથી કહેતો કે કલાકારને, કારણ કે જેટલું જેટલું બાપુ અહીંથી ગાય છે ને સાહેબ, એટલું જીવનમાં જીવીને બતાડ્યું છે એને. એવા અમુક ઓછા કલાકારો હોય સાહેબ. બીજી વાત કે ઘણા બધા કલાકારો છે એને કદાચ આપણે બીજી કોઈ આશા ન રાખી શકીએ એના ઉપર, ભજનિકો ઉપર, કારણ કે તમે ભજન જ ગવડાવો તોય નીકળી જાય, અત્યારે જમાનો એવો થયો ને, તોય નીકળી જાય વાલા ક્યાં ને ક્યાં, પણ જેના ઉપર આપણે એક આશ રાખીએ. હું મારા શબ્દોમાં નરદાને એના માટે લખ્યો છું કે સુર તાલ અને શબ્દની જેના ઉપર અઢળક રાખીએ આશ, સુર તાલ અને શબ્દની જેના ઉપર અઢળક રાખીએ આશ, વેરાગી વાણીનો મારો રંગીલો રામદાસ, વેરાગી વાણીનો મારો રંગીલો રામદાસ. જેટલી વાર સાંભળીએ એટલી વાર સેમ થઈને આપણા માટે સમય ઓછું પડે સાહેબ. એટલે એમને ખૂબ સુંદર મજાની અહીંથી ગણપતિ વંદના કરી. બેનબાને સાંભળવા છે, આમ તો વાગડ નામ આવે ખાલી વાગડ કાને, એટલે અમુક અમુક અમને વસ્તુ યાદ આવે સાહેબ. હું થોડોક ફાઉન્ડેશન બાંધી લઉં પછી મારી રીતે આગળ વધવું છે. પણ એક એવો વાગડનો પંથ સાહેબ જેની ધૂળ છે, એની ધૂળ ઉપર આપણે માથા ઉપર લઈને એમ કહીએ કે માં સાંગવારી, પછી તમે સાંગવારી જાઓ કે ન જાઓ સાહેબ, આ વાગડની ધૂળને ખાલી માથે ચડાવી દો ને તો સાંગવારી તમારી ઇજ્જતના ધજાગરા ક્યારે કરવા ન દે ભલા માણા, એવી ભગવતી બેઠી છે ત્યાંથી. હમણાં પૂજ્ય બાપુ પણ પધાર્યા હતા. બીજી વાત કે વાગડનું નામ આવે એટલે મારી ચારણમાં એક એવો નામ યાદ આવે સાહેબ. હું તો આ લાઈનમાં હતો નહીં ત્યારે ખાલી વાગડ નામ આવે ને, એટલે અમારો ચારણ સમાજનો ગૌરવ નહીં, તમારા વિસ્તારનો ગૌરવ નહીં, પણ સમગ્ર ગુજરાતનો ગૌરવ લઈ શકે એવા અમારા નરેન્દ્રદાન ગઢવી ઉપસ્થિત છે, એને એકવાર જોરદાર તાળીના ગડગડાટ વધાવજો. અનેક મહેમાનો અનેક બધા બધા અહીં સુંદર મજાની વ્યવસ્થા કરી છે ભાઈ નવલસિંહ સોઢા, હા એને એકવાર જોરદાર તાળીનો ગડગડાટ વધાવજો સાહેબ, કરવું બહુ અઘરું છે. હા આજ 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 કોઈ પણ કાર્યક્રમ ગોઠવો એટલે પૈસા તો દાતારો ઘણા પડ્યા છે, આપી દેશે, પણ આવા મંદિરો બનાવી ગામ લોકોને ભેગા કરીને આવા સંતવાણીનું આયોજન રખાવીને એવો વિચાર આવે ને, એ જ મહત્વની વાત છે ભલા માણા, આવો વિચાર આવવો જોઈએ. એટલે મારા પરમ સ્નેહી મિત્ર મેસદાન ગઢવી પણ જનાણના, ઘણી બધી ફોન ઉપર અમારી ચર્ચા થાય છે અને અમારી સમગ્ર ટીમ અહીંયા આવી છે સાહેબ. કોઈ અતિશયોક્તિની વાત નથી કરતો, પણ કોઈ પણ કલાકાર હોય ભારતભરનો સાહેબ, ગુજરાતનો નહીં ભારતભરનો, સંતવાણી ન હોય કોઈ પણ કલાકાર હોય, પછી સાહિત્યકાર હોય તોય ભલે, ભજનીક હોય તોય ભલે, એક ભજનાનંદી પરિવારનો એક પણ ફોન આવે ને એટલે પોતાના પૈસા ન કહી શકે હું આટલા લઉં છું, કારણ કે એવો આપણો ગૌરવ ભજનાનંદી ભાઈ પાલુભાઈ ગઢવીને એમના ભાઈ બે ભાઈઓ અહીં ઉપસ્થિત છે, એને એકવાર જોરદાર તાળીના ગડગડાટ વધાવી લેજો.
કારણ કે ચારણ કોઈ દિવસ ખોટા વખાણ ન કરે, ને વખાણ કરે એને ચારણ ન કહેવાય, ખોટા સાચો ચારણ એને ન કહેવાય. હા, પણ સાચો ચારણ એને કહેવાય કે જે ગુણને ગ્રહણ કરી અને જે વખાણ કરે ને. હા સાહેબ, હા, કારણ કે ઘણી બધી મહેનત કરી છે સંસ્કૃતિને ટકાવવા માટે થઈને. એટલે મારો કહેવાનો મુદ્દો એ છે કે એવી ભૂમિમાં ભલે સાચા કલાકારનો ઓડિયન્સની જરૂર નથી પડતી. ભાઈ દેવાનભાઈ વાત કરતા કે રામદાસજી કોઈ પણ અહીંયા કદાચ ઠાકર થાળી રખાવ ને તો એટલી ને એટલી મહેનત કરે ભલામણ, એમાં પછી એવો ઓડિયન્સનો હોય નહીં. અહીંયા તો સારી એવી સંખ્યામાં બધા આપણે મળ્યા છે, બધા એના ચરણોમાં વંદન કરું છું. બીજી વાત કે મારી માવડીઓની પણ અહીંયા હાજરી છે. આપણે તો કદાચ રાપર પ્રોગ્રામ હોય કે બચાવ હોય કે એનાથી આગળ હોય જઈ શકીએ, પણ માવડીઓ તો ચાર દિવાલની વચ્ચે રહી છે. ગામના આંગણે અવસર હોય ત્યારે જ આવો અવસર મળે છે સાહેબ સાંભળવા માટે થઈને. એટલે એમના માટે પણ ઘણી બધી મારે સાહિત્યની વાતો કરવી છે. સોઢા દરબારોની સામે હાજરી હોય એટલે એક નાનો પ્રસંગ કરીને મારી સાહિત્યની વાતને આગળ વધારું. ઘણા બધી અહીં મને ભરમાઈશો પણ આવી છે સપાકરા દુવાચંદની લોક સાહિત્યની. અને બીજી આનંદની વાત કે આજ બીજ પણ થઈ ગઈ, 26મી જાન્યુઆરી પણ આવી ગઈ સાહેબ. આહા, ઘણી બધી વાતો કરવી છે પણ મારી સામે એક દેવાન ચારણોને આપણે દેવલોકમાં હતા ચારણો નરેન્દ્રધન, અને આપણે લઈએ કોણ આવ્યા ખબર? સોઢા લઈ આવ્યા છે પૃથ્વી ઉપર. આપણે અહીંયાના નથી કઈ, અમને હી લઈ આવ્યા છે. એટલે હમણાં ભાઈ દેવાનભાઈ વાત કરીને મેં કીધું ક્યાં પ્રોગ્રામ છે, મને કે સોઢા દરબારોમાં છે. એટલે મેં કીધું હવે આપણને જીવતો સાવ જ પકડી દે ભલામણા, એના પાસે પૈસાની શું વાત કરાય. આહા, ચારણો માટે જીવતો સાવ જ પકડી દે સાહેબ સાંચોજી પરમાર. એટલે ઘણી બધી મારે વાતો કરવી છે પણ સોઢા દરબારોના આંગણે આપણે મળ્યા છીએ ત્યારે એક નાનકડી વાત કરીને મારા જે કંઈ પણ મને આવડે છે એ પ્રમાણે આગળ વધીશ, આપને રાજી કરવાનો પ્રયત્ન કરીશ. મૂડીનો પાદર લખધીર સિંહ પરમાર નામનો સોઢો દરબાર, બહુ નાની ઉંમર છે સાહેબ અને મૂડીના પાદરમાં એ રમે છે. બાળક હોય તો રમે જ ને. હમણાં જ ભાઈ આપણા રામદાસજીએ વાત કરી ને વય નાનીની, કે ઉંમરથી લેવા દેવા નથી સાહેબ. હરિયલ ઘરે નો હોય અને જેને ફરીએ ગુંજરડા ફળે, એને વયની વાટું નો હોય કેસર બચાને કાગડા. હરિયલ ઘરે નો હોય અને જેને ફરીએ ગુંજર ફળે. લખધીરસિંહ પરમાર છે, નાની ઉંમર છે અને રમી રહ્યો છે. ને સાહેબ બન્યું એવું કે ત્યાંથી મૂડીના પાદરથી એક ઘણો બધો વિશાળ ટોળો વયો આવે છે અને જત મુસલમાનોનો ટોળો આવે છે સાહેબ. અને બધાની આંખમાં આંસુ હતા, કંઈક દુઃખ હતું. એટલે લખધીરસિંહ પરમાર નાની વયની ઉંમર છે સાહેબ, ક્ષત્રિયોનો ઇતિહાસો કેટલા ઉજળા છે આપણા. નાની ઉંમરનો ઈ છોકરો જઈ અને જત મુસલમાનનો બધા ટોળો જાય છે અને જઈને પૂછે છે કે આ ક્યાં નીકળ્યા તમે, અને કેમ તમારી આંખમાં આંસુ છે, આ મૂડીના પાદરમાંથી કોઈ માણસ રોતો જાય, ભૂંડો બહુ લાગે, કયો શું કારણ છે? સાંભળજો સાહેબ સત્ય ઘટના મેસદાન. અને ત્યારે એ જત મુસલમાનના ટોળામાંથી એક વ્યક્તિ એટલો બોલતો કે બેટા તું છત્રી લાગે છે પણ તારી ઉંમર નાની છે હજી. સાંભળજો સાહેબ લખધીરસિંહ પરમાર, તારી ઉંમર નાની છે, નાના કયો તો ખરા, શું દુઃખ છે? કે બન્યું એવું છે, સિંધનો સુમરો અમારી દીકરીઓ ઉપર આફરીન થયો સાહેબ. હા, સિંધનો સુમરો અમારી દીકરીઓ ઉપર આફરીન થયો અને અમને એ સિંધના સુમરાને પરણાવી અમારી દીકરી નહોતી, એટલે અમે ત્યાંથી નીકળી આવ્યા છે અને અમારા સામે યુદ્ધ કરવા તૈયાર થઈ ગયો છે અને અમારા કને આશરો મળે એવો કોઈ અમને મળતો નથી. ઘણા બધા અમે પરદેશ ફરી આવ્યા છીએ, અમને ક્યાં આશરો નથી મળતો. અને તે દિવસ લખધીરસિંહ મૂડીનો પરમાર નાની વયનો છોકરો સાહેબ એટલો બોલ્યો હતો કે મૂડીના પાદરમાં કોઈ આશરા વગરનો ગયો નથી. ભલા માણા શું વાત કરો છો. આ પણ એક વાર એક મિનિટ ખમો, બે મિનિટ ખમો એમ કહીને કે હમણાં જ આવું છું, અહીંયા જ ઉભા રહેજો. અને એ સાહેબ સાંભળજો ઘટના, મારી માવડીઓ બેઠી છે, આ બધા વડીલો મિત્રોને હાજરી છે. અને ત્યારે લખધીરસિંહ પરમારે એ ટોળાને મુસલમાનના જત મુસલમાનના ટોળાને કીધું હતું સાહેબ આશરો ધર્મ કોને કહેવાય, આ કોમવાદની વાતો તો ગોગાઓ પછી લાવ્યા છે, બાકી પેલા ક્યાં હતું જ નહીં કોમવાદ, નાતી જાતિનો કોમવાદ હતું જ નહીં. ક્ષત્રિયોનો ઉજળા ઇતિહાસો છે સાહેબ. અને એમાં લખધીરસિંહ પરમારે જત મુસલમાનોને કીધું કે તમે થોડી વાર અહીંયા રહ્યો, હું હમણાં જ આવું છું. દોટ દઈને ઘરે ગયો અને પોતાની મા કને જઈને કીધું, મા કે હા બેટા બોલ લખધીર, કે મા બારે એક મુસલમાન જત મુસલમાનનો ટોળો આવ્યો છે, આશરો એને કોઈ મળ્યો નથી અને આશરો આશરો કરીને એની આંખમાંથી આંસુ જાય છે. મા જો તું કેતી હોય તો હું એને આશરો આપું. સાંભળજો સાહેબ સત્ય ઘટના, માં તું કેતી હોય તો એને આશરો આપું. અને તે દિવસે એની માં છે લખધીરસિંહની
એની આંખમાંથી દોડ 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 આસુડા વયા જતા હતા સાહેબ. એટલે દગધીરસિંહ કીધું, માં હું તને પૂછવા આવ્યો છું કે આશરો આપું, ને આશરાની વાત કરી એમાં આસુડા શેના આવે છે? સાંભળજો ઘટના સાહેબ, આ દેશની ક્ષત્રિયાણો કેવી કેવી એને શિખામણ આપતી હતી આ દીકરાને, કે બેટા આશરોના આંસુ નથી તો બેટા આંસુ એ વાત ના આવે છે કે તું જયારે બહુ નાનો હતો ને, તને ગોળિયામાં પોઢાડી ગઈ હતી, ને હું જયારે નાવા ગઈ અને બન્યું એવું કે તારો હું નાતા નાતા તારો એવો અવાજ આવ્યો મને ઓચિંતાનો કે મારો લગધીર રડે છે, એટલે હું જટ જટ નાઈને આવીને જોયું ને તો આપણી દાસી છે ને જે એને એ તારે છાના કરવાના ઘણા બધા પ્રયત્ન કર્યા, પણ તું છાનો ન રહેતો હતો ત્યારે એ આપણી દાસી છે ને તને ધવરાવતી હતી, હું જોઈ લીધી અને જટ જટ જઈને મારા લખધીરને પકડી લીધો અને એને ઊંધો આમ ગોળ ગોળ ફેરવીને જેટલું એ દાસીનો ધાવણ હતો એ ઓકાવી નાખ્યો તો બેટા, પણ આજ મને એમ લાગે છે કે દાસીના ધાવણનો એકાદ બે ટીપો તારા પેટમાં રહી ગયો છે, નકર મૂડી પરમાર પૂછવા ના આવે કે હું એને આશરો આપું ભલામણ. આ પોણા પાવાનું ગુણ ખાવાનું ન ખવરાવીને ખાવાનું, ઘોડે ચડવાનું મૂછે તાનું ગવરાવીને ગાવાનું, કેતુ સુરવીરતાનું પ્રભુ કૃપાનું ને વીર થવાનું મહારથી, વાવરવાનું રણ ચડવાનું ના મરદાનો કામ નથી ભાઈ, ના મરદાનો કામ નથી, ધારી તલવારમ કમર ઘોટારમ ધનુ કર ધારમ ટંકારમ, કર ધારી તલવારમ કમર ઘોટારમ ધનુ કર ધારમ ટંકારમ, બંદૂક બહારમ મારા મારમ હાકારમ હોકારમ હોકારમ. કેવી તલવાર સાહેબ? ખેતરીભાઈ મૂળું માણેક નામનો બારવટીઓ, અને એને અંગ્રેજોએ પકડી અને એક કેદખાનામાં ઉભો રાખીને મૂળું માણેકને એક છત્રીના દીકરાને એટલું કીધું હતું કે મૂળું આ મારો અંગ્રેજનો ટોપી વાળો છે ને, અંગ્રેજનો સુલતાન છે, આ સર છે, ઇન્સ્પેક્ટર છે, આ મોટો છે, એને એકવાર સલામી કરી દે, તારા ગુના બધા માફ કરી દેશું. મૂળું માણેકને એટલું કીધું હતું કે મૂળું આ મારા અંગ્રેજના અધિકારીને એકવાર સલામી કરી દે, હું તારા ગુના માફ કરી દઈશું. અને ત્યારે આપણી ગુજરાતની ધરતીનો છત્રીનો દીકરો મૂળું માણેક એટલો બોલ્યો હતો કે મૂળુંનો હાથ મૂછે અને બીજો તલવારે તવા, મારો એક હાથ મૂછ ઉપર છે અને બીજો હાથ તલવારની મૂઠ ઉપર છે, મૂળુંનો હાથ મૂછા અને બીજો તલવારે તવા, અરે હોત જો ત્રીજો હાથ તો નર અંગ્રેજ તને નાનમાં નાનમાં અને નાનમાં, ભગવાને મને ત્રીજો હાથ દીધો નથી, દીધું હોય તો તને નમો. એટલે તર ધરી તલવારમ કમર કટારમ ધનુ કર ધારમ ટંકારમ, તર કઈક નદારમ કર ભુકારમ મુખ ઉચારમ રામ નથી, વિતવાવરવાનું રણ ચડવાનું ના મરદાનું કામ નથી ભઈ, ના મરદાનું કામ નથી,
આજના ડાયરામાં મને કઈ કહેવા નથી આવ્યું, પણ છતાં કહું છું કે જે કઈ પણ રકમ આવી રહી છે ને સાહેબ, આપણે કોઈ મુજરામાં નથી મળ્યા. હા, મુજરામાં રકમ આવતી હોય તો એનો અલગ ક્યાં જાતું હોય. હા, આ એક સંતવાણીનો માધ્યમ છે અને રામાધણીનો સાનિધ્ય છે સાહેબ. હજાર ગોર કરશો ને તો 10,000 તમને રામોધણી આપશે. સારા કાર્યમાં જવાની છે એટલે મદ ના કર મન મે મિથિયા ધન મે જોર બદન મે જોબન મે સુખ હે ન સપન મે જીવન જન મે ચપલા ધન મે છન છન મદ ના કર મન મે મિથિયા ધન મે જોર બદન મે જોબન મે સુખ હે ન સપન મે જીવન જન મે ચપલા ધન મે છન છન મે તદવેર વતન મે દેશ ધરન મે નાહક ઇન મે તરસાન ચિત ચેત સિયાના ફિર નહીં આના જગ મે આખર મર જાના ભઈ જગ મે આખર મર જાના આ મહેતાન આ મહેતાન ઘણા બધા વીર પુરુષોને યાદ કરવા છે. મારે યુવાધનની એક ફરમાઈશ છે, કારણ કે મારે બેનબાને સાંભળવા છે એટલે હું અમુક વાતો ઝડપથી લેતો જાઉં છું. બીજી થોડી તબિયત પણ નાદુરસ્ત છે. કાલે 2 બાટલા ચડાવીને આવ્યો છું, પાછું વળી અંતર પણ ઘણો બધો છે, પણ રાજી કરવાનો પ્રયત્ન કરીશ. અનેક વીર પુરુષો આ ધરતી ઉપર થઈ ગયા સાહેબ, પણ એક અમારા દુરસાજી આડાએ કીધું હતું કે અકબર પથ્થરો અનેક અને ભૂપત તે ભેડા કર્યા. અકબર પથ્થરો અનેક અને ભૂપત તે ભેડા કર્યા, પણ હાથ ન લાગે એક અમારો પારહ રાણો પ્રતાપ છે. ભલામણા હે હલ્દી મેદાન માંથી યવનો ની ફોજ આમે વરવાને હાલે સહી મોગલો ની ફોજ માંથી એકલો ટાટ કરવાનો અટક એકતા વિન તપના પટાણ માટે રાજપૂત ફોજ માંથી લડા હલ્દી મેદાન માંથી યવનો ની ફોજ અમે વરવાને હાલે સહી મોગલો ની ફોજ માંથી એકલો ત્રાટી કરવાનો અટક્યો એકતા વિન તપના મંડાણ માંડે રાજપૂત ફોજ માંથી તો લડા રણ મક મહાદેવ નામ ધારી હર 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 મહાદેવ ધારી હર 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 મહાદેવ ધારી હર હર જંગમાં ઘેરી રણ સંગતાર જલારાણા માથે ધરી તાજ ચડી રાખ્યા નિશાન રાણા ધરી તલવાર મહારાણા વાડી કરી માના હમે થિયા મુગલો માથે જલમા બેડા લીધા ભેલું રાણા હલુદી સંગ્રામ કાજે ગરીબાણ છૂટા બાણ મેઘના મંડાણ કદી મતિયા તે હાકાર હાવજો ની પડીતા લડવાને લાગે સુરે ભાવશે આજા લાગે સુરે ભાવશે આજા અને આ દેશનો જવાન સાહેબ કદાચ રામાધણીને આપણે માનીએ છીએ, ભગવાન પરિબ્રહ્મ રામને માનીએ છીએ, શ્રી કૃષ્ણને માનીએ છીએ, પણ મારા હૃદય પ્રમાણે ભગવાન છે 100%, એને આપણે માનવું જ પડે. કારણ કે એમનું જીવન એવું જીવી ગયા છે 600 વર્ષમાં, રામદાસજી વાત કરીને. પણ સાહેબ આજની દુનિયામાં આજ 26 જાન્યુઆરી છે અને સ્ટેજ ઉપર બેઠો છું. કદાચ આજ ભારત ભૂમિમાં મારા ને તમારા માટે જો ભગવાન હોય ને તો આ દેશની સરહદ સાચવીને આર્મી વાળા બેઠા છે ને સાહેબ. આહા, ન ભૂલો એક દી એને મરી ફીટ્યા વતન માટે, ન ભૂલો એક દી એને કે મરી ફીટ્યા વતન માટે, અને દઈ ગયા લીલા શીશ સૌ જનેતાના જતન માટે. નથી આ ગોલાણી પણ લખી રહી છે વતન માટે, અને કલમ મારી કવિતા પણ લખી રહી છે વતન માટે. ભલામણ રહી છે વતન માટે. અને ઈ દેશનો જવાન પછી અભિનંદન હોય તોય ભલે, કોઈ પણ ભારતની ભૂમિ માટે થઈ અને જે સરહદ ઉપર ગયો હોય, અને સામે કદાચ આ કરાચી બાજુમાં છે, ત્યાંથી કોઈ આવે દુશ્મનો, મારે વાત કરવી છે, પણ ઈ આવે અને કદાચ
50 નું ટોળું હોય કે 100 નું ટોળું હોય, પણ એમાં કદાચ અમારી ભારતની સેનાનો પછી ક્ષત્રિય હોય તોય ભલે, ચારણ હોય તોય ભલે, માલધારી હોય તોય ભલે, 18 આલમનો કોઈ પણ એક યુવાન હોય ભારતનો, અને સામે એ પાકિસ્તાનીઓની નજર પડે, અને સામે જ્યારે સિંહ જેમ ડગલા માંડતો હોય ગીરના સાવજમાં, ગીરનો સાવજ ગીરમાં જેમ ડગલા માંડતો હોય તેમ કદાચ ભારતનો જ્યારે આ વીર જવાન ડગલા માંડે ત્યારે કેવો લાગે? કેવો છે સિંહ? પંજા નાખો તો આવી ગયો સિંહ, ડાલા મથો કાઢ જાડ ડાટાડો હાલ્યો તો ડુંગરા ડાણા ક્યાં તો હાથી અમરું ઘુરા જોડે ભાડીયા પૃથ્વીના માથે લાગ્યા કે તારે કે તા કાલે ના પડા વચ્ચે એક વાત, નરેન્દ્રદાન 2020 રમું છું, કારણ કે મને આ દઈ દેવું છે તમને થોડા સમયમાં ઘણું બધું. મૂડી પરમાર સાંચાજી, ધ્રોલ નરેશ અને હળવદ નરેશ ચાલુ રાખજો તમે થોડું થોડું. ઈ ગોમતીજીમાં દ્વારકાધીશના દર્શને જાય સાહેબ, અને જ્યાં દર્શન કરે ગોમતીમાં નાય સ્નાન કરે, ત્રણેય દરબારો નરેશ સાંભળજો સત્ય ઘટના સાહેબ ભારત વર્ષની. એક રાજસ્થાનની હિસ્ટ્રીમાં એક વિદેશનો વ્યક્તિ એટલો બોલ્યો હતો કે એક આખા વર્લ્ડમાં એક બે કોમો એવી જોઈ છે, નરેન્દ્રદાન આખા વર્લ્ડમાં એક બે કોમો એવી જોઈ છે, વિદેશનો વ્યક્તિ બોલ્યો છે કે એવા વર્લ્ડમાં ક્યાંય ઇતિહાસ નથી. કે શું? કે એક એવો ઇતિહાસ આખા વર્લ્ડમાં એક જ ભારતમાં છે, ને એમાં ગુજરાતમાં છે, કે ચારણો ગાતા હોય ને એમ કહે ને દરબારને કે માથું આપી દો તો માથો આપી દે સાહેબ, આ ધરતી છે ભલામણા. એટલે એ સાંચોજી પરમાર, ધ્રોલ દરબાર અને હળવદ ઠાકોર બધાએ દ્વારકાધીશના દર્શને જાય, ટૂંકમાં વાત કરું છું, ને આ ગોમતી નદીના, ગોમતી નદીને કાંઠે એક પ્રતિજ્ઞા કરે પાણી હાથમાં લઈને, કાય માંડવરાયજી અય સૂરજનારાયણ આજ પ્રતિજ્ઞા કરીએ છીએ કે આજથી કરી અને સૂરજનારાયણ ઉગે અને હાથમે એની વચ્ચે કોઈ પણ અમારા દરબાર ગઢમાં આવે ને જે માંગે ની અમે આપી દઈશું. સાંભળજો સાહેબ, આ મારી માવડીઓ બેઠી છે, હું તો ખરેખર ક્ષત્રિયોને એક નાના બાળક તરીકે ભલામણ કરું છું, તમારા દીકરાને એવા સંસ્કાર આપજો, અને આ દેશની ક્ષત્રિયાણો આપી પણ રહી છે સાહેબ, આપણા ઉજળા ઇતિહાસો છે ને એકવાર આપણે સંભળાવજો કે કેવા કેવા ઇતિહાસો છે સાહેબ. એ ત્રણેય દરબારો ત્યાં પ્રતિજ્ઞા કરે છે કે અમારે સૂરજ ઉગે અને હાથમાં એ વચ્ચે કદાચ કોઈ પણ આવે ને જે કંઈ પણ માંગે એ અમે આપી દઈશું. સાહેબ બન્યું એવું કે થોડા ઘણા દિવસોના વાણા વાઈ ગયા, ધ્રોલ નરેશ અને હળવદ ઠાકોર બેયના પ્રતિજ્ઞા તૂટી ગઈ, અને પછી બેયને પેટમાં પીડા ઉપડી કે હવે આપણે સાંચાજી મૂડી પરમાર છે સોઢો, એની પ્રતિજ્ઞા હજી તૂટી નથી સાહેબ, એની પ્રતિજ્ઞા આપણે તોડાવી છે એમ. તો કે આ તો શું કરશું કે ચારણને બોલાવો, ચારણને બોલાવીને એટલું બધું કવિરાજ ઘણા બધા અમારા વખાણો કર્યા છે, ઘણા બધા સત્ય વખાણો કર્યા છે, સાચા હો ખોટા નહીં, સત્ય વખાણો કર્યા છે, સુરવીરતાની વાતો કરી છે, પણ આજ અમે તમારા કને માંગશું, તમે આપશો ચારણ? હળવદ નરેશ અને ધ્રોલ દરબાર કહે છે આપશો? તો કે હા દરબારો બોલો ને, જે તમે બોલો એ આપવા ચારણ તૈયાર છે, આ સત્ય વક્તા ચારણ છે, તમે બોલો એ આપી દેશે એમ. તો કે હા, કે વચન? તો કે વચન. તો કે એક કામ કરો, અમને માગવું એ છે કે સાંચાજી પરમાર છે ને મૂડીનો, એમનો આપણે વ્રત તોડાવવો છે. ઓહો, કે આવો પાપનો ભાગીદાર મને ન બનાવો દરબાર, કે ના તારે આ કાર્ય કરવું પડશે, હવે વચન માંગી લીધા છે એમ. તો કે આ કે શું માંગું? તો કે બીજું કઈ નહીં, એનું માથું નથી જોતો. તો કે આપણે એની પ્રતિજ્ઞા તોડાવી છે કે આપી ન શકે એવો કંઈક માંગવું પડે. તો કે શું માંગશો? તો કે એક કામ કરો, જાઓ ને ત્યાં એને સાંચાજી પરમારને કહો કે મને જીવતો સાવજ જોઈએ, જીવતો સિંહ પકડી દે તો ખરો કહું તને દરબાર. જાઓ કવિરાજ. અને સાહેબ કવિરાજે વચન આપી દીધા, અહીંયા ન્યા મૂડીના પાદરમાં કવિરાજ જાય છે, કસુંબા પાણી લેવાય છે, અને સાંચાજી પરમાર કહે છે કવિરાજ તમારા દુઆ છે અને શક્તિની વાણી ઉપર આફરીને થઈ ગયું છું, માંગો. શું માંગો છો? તો દરબાર આપશો?
અરે અરે કેવી વાત કરો છો ચારણ, મૂડી નો સાચાજી પરમાર બેઠો હોય ને ચારણ માંગે ને ના આપે એમ? તો કે હા, તો શું માંગો? તો કે સાચાજી મારે જીવતો સાવ જ જોઈએ છે. હા હા, શબ્દ એક નવ સરે મેદની સ્તબ્ધ થઈ ગઈ સાહેબ. સિંહ જીવતો સિંહ? અરે રે કવિરાજ, બીજું કઈ માંગો? બીજા કીધા કે ના મારે સાવ જ જોઈએ છે. અને ત્યારે આ તો સાચોજી પરમાર સાહેબ માંડવરાયનો ઉપાસક, અને એટલું કીધું કવિરાજ તમે રોકાવો, હવારનો હુરત નારાયણ ઉગશે, કોર કાઢશે અને તમને જીવતો સાવ જ પકડી દઈશ. સાંભળજો સાહેબ સત્ય ઘટના, સવારનો પોર થયો અને રાતના ઈ જે સાચાજી પરમાર છે માંડવરાયને પ્રાર્થના કરે છે, હાય માંડવરાય જીવ રખતો લજ રખ અને લજવીણ જીવ મ રખ, સાયા માંગુ ઇતરો કે રખતો દોનો એ રખ. અને સાહેબ માંડવરાયજીનો પરમ ઉપાસક માંડવરાયજી પ્રસન્ન થઈ અને સાચાજી પરમારને કહે છે, સાચાજી સવારના પોરમાં માંડવના ડુંગરા ઉપર જાજે અને જે સાવજ તારી સામો જુએ ને ડગલા માંડે ને એની કેસવારી પકડી લેજે, એમ સમજે કે આ માંડવરાયજી મોકલેલો છે. અને સાહેબ સત્ય ઘટનાની વાત કરું છું કે સાચાજી પરમાર સવારનો પોર થયો, ચારણના ખંભે હાથ રાખીને લઈ જાય છે માંડવના ડુંગરામાં, અને સામે નજર કરી તો ડાલા મથો કેસરી સાવજ જાય, જેને સાંભળીએ ને આપણને નંબર ચશ્મા વયા જાય. જેને ખાલી જોઈએ અને એની ત્રાળ સાંભળીએ ને તો નંબરો ઈ વયા જાય. અને સામે સાચાજી પરમારે આમ ડગલા દીધા સાહેબ, સિંહના સામે સિંહ વયો જાય છે. આ દ્રશ્ય ચારણ જોયે છે અને કેસવારીમાં હાથ નાખીને સાચાજી પરમાર સાહેબ ઇતિહાસ સાક્ષી પૂરે છે કે સાવજને પકડીને કીધું કે ચારણ આ લ્યો તમારો દાન. અને તે દિવસ કવિરાજ એટલો બોલો હતો કે સાચાજી તારો નામ અમર છે બાપ, તારો દાન નથી જોતો, તારો દાન મને ભોગી ગયો. આ મર્દ શીશ પર નમે, મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાય, મર્દ ચિંતા નહી માને. મર્દ શીશ પર નમે, મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાય, મર્દ ચિંતા નહી માને. મર્દ દઈ ઓર લઈ, મર્દ કો મર્દ બચાવે, મર્દ બચાવે. કહરે સાકરે કામ મર્દ કો મર્દ હી આવે, ફિર મર્દ વહી જાનીએ જો સુખ દુઃખ સાથી કર્મ કહે. પહેતાલ કહે વિક્રમ સુનો, યહી લક્ષ હૈ મર્દ કહે. મર્દ શીશ પર નમે, મર્દ બોલી પહેચાન. ચારણ છું એટલે આવ્યો છું, મારા ચારણ ભાઈઓની હાજરી છે. અને ક્ષત્રિય એવો એક ન હોય જે માને ન માનતો હોય સાહેબ. એટલે એક સપાખરા ગીતમાં ભગવતીનો વર્ણન છે. ભાઈ આવી એ સંકટ પડે, તારવા ચારણ બેડો નામરા ભામણા લઈયા વધારણ દોરી, એ તો ચારણ ની પધાર મૈયા સુધારણ કવે સરા, હિંગડા જ આજ માતા હાજરા હજુર. જણ ધરી ગાતરાડ કાડિકા ભવાની જપા, રવેચી અંબિકા દેવી કથા જગરાય, વડાવાડી આશા પૂરા ડુંગરેચી થડાવાડી, માંડરાડી તુજ નામમાં ભજાડી મોમાય, ભજાડી મોમાય. પાવવાડી તિસુડાડી ભેડીયાડી ભજા પ્રેમે, ઢોલરા બેચતા હોલ કામય તકાય. ભાઈ આવી એ સંકટ પડ તારવા ચારણ બેરો નામરા ભામણા લીયા વધારણી નૂર, ઈ તો ચારણી પર ધારમૈયા સુધારણી કવેસરા, હિંગડા જ આજ માતા હાજરા હજુ.